67 ટેસ્ટ ઉત્તર આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં સર્વનું સ્વાગત છે. આપણે 9મા ધોરણમાં ગણિતમાં આપણે બહુપદીઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. રેડી છેલ્લા લેક્ચર સુધીમાં જે કરેલું છે એ બધું યાદ આવી જવું જોઈએ, યાદ રહેવું જોઈએ, તો જ આપણે અત્યારે જે કરવાના છીએ ને એના જવાબ આવશે. તો ફરી એકવાર જોઈ લઈએ, લાસ્ટ લેક્ચરમાં આપણે બહુપદી વિશે શું જોયું હતું, બરોબર? તો આપણે એ જોયું હતું કે એક ચલવાળી બહુપદી કોઈ બહુપદી એક ચલ વાળી બહુપદી છે અને કઈ બહુપદી બહુપદી કહેવાય નહીં, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ગયા. છેલ્લે આપણે એ પણ જોયું કે બહુપદીની ઘાત કઈ રીતે દર્શાવવાની હોય, બહુપદીની ઘાત પૂછી હોય તમારે ત્યારે કઈ ઘાત તમારે જોવાની, ચલની ઘાત જોવાની કે સંખ્યાની ઘાત જોવાની, આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. અત્યારે આપણે એ જોવાનું છે કે એક ચલ વાળી બહુપદી, આપણને જે બહુપદી આપેલી છે એ 2, 3, 4, 5 એક ચલ વાળી બહુપદી છે કે નહીં, તો એક ચલ વાળી બહુપદી ક્યારે હોય એના કારણો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. ક્યાં હતા? પહેલું, તે બહુપદીમાં એક જ ચલ હોવો જોઈએ, એકથી વધારે ચલ હોય તો એને એક ચલ વાળી બહુપદી કહેવાય નહીં, પહેલું કારણ. બીજું, તે બહુપદીમાં ચલની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા જેમાં 0, 1, 2, 3, 4 આવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, 0 થી લઈને અનંત સુધી પ્લસમાં આવતી સંખ્યા. રેડી? તો અત્યારે આપણે આ બે કારણને ધ્યાનમાં લઈને ચેક કરવાના કે કઈ એક ચલવાળી બહુપદી છે અને કઈ નથી. તો સૌથી પહેલું 4x² - 3x + 7 આમાં ઘાત જોવાની છે ખાલી ચલની, ચલ છે x. હવે જોવો આમાં કેટલા ચલ છે, તો કે એક જ ચલ છે x. બીજો ચલ છે નહીં, જોઈન 3y હોત તો એક ચલ વાળી બહુપદી કહેવાની, કારણ કે બે ચલ આવી છે x અને y, આમાં એક જ ચલ છે તો આને એક ચલ વાળી બહુપદી કહેવાનું પહેલું કારણ સિદ્ધ થઈ ગયું. બીજું, ચલની ઘાત કેવી છે? અહીંયા 2 છે અને અહીંયા x ની ઘાત કેવી છે? કાઈ મને મેં શું કીધું હતું, 1. અહીંયા 2 છે અને 1 છે, તો બે ઘાતે કેવી છે? પૂર્ણ સંખ્યામાં આવી ગઈ છે, તો બે કારણે સેટિસ્ફાય થાય છે. તો આ પેલ બહુપદી, પેલી બહુપદી એક ચલ વાળી બહુપદી છે એમ કહી શકાય. એક ચલ વાળી બહુપદી છે. એનું કારણ શું? તો કે એના બંને કારણો સેટિસ્ફાય થાય છે. બે આખી બહુપદીમાં ચલ એક જ છે, ની ચલની ઘાત પણ પૂર્ણ સંખ્યા છે, આમાં 2 છે આમાં 1 છે, એટલે ઘાત પણ પૂર્ણ સંખ્યા છે 2 અને 1. બીજી, ચલ કેટલા છે? તો ચલ એક જ છે y. ચલની ઘાતે કે છે 2 અને 2 પણ પૂર્ણ સંખ્યામાં આવે તો આ બહુપદી પણ એક ચલ વાળી બહુપદી કહી શકાય. એક ચલ વાળી બહુપદી છે એમાં પણ બંને કારણ સિદ્ધ થાય છે, કારણ એની ચલ એક જ છે અને એની ઘાત પણ 2 છે જે પૂર્ણ સંખ્યામાં આવે, બરાબર? ત્રીજું, આમાં ચલ કેટલા છે? આમાં ચલ એક જ છે t. પણ હવે જે પ્રશ્ન આવ્યો છે અહીંયા t ની ઘાત, અહીંયા t ની ઘાત 1 છે કાઈ નો, એટલે અહીંયા t નું શું છે? વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું કે વર્ગમૂળ એટલે ઘાત કેટલી થાય? 1/2, બરાબર? રૂટ t એટલે શું થાય? t ની 1/2 ઘાત. તો 1/2 છે પૂર્ણ સંખ્યામાં આવે નહીં, આપણે ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. 1/2 પૂર્ણ સંખ્યામાં આવે નહીં. તો આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી કહેવાય, એક ચલ છે પણ બહુપદી નથી, સમજે છે? આની ઘાત કેટલી થઈ ગઈ? 1/2, તો આને બહુપદી કહેવાય નહીં. તો આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી નથી, સમજાય છે? તો આ બધું ઓળખવું પડે બહુપદી માટે. હવે ચલ કેટલા છે? તો કે 1y. પણ અહીંયા પણ પાછો એક પ્રશ્ન કે y ની ઘાત અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, પણ એ ઘાત ક્યાં છે? છેદમાં. બહુપદી હંમેશા કેમાં હોય? અંશમાં હોય ને. અહીંયા y ની 1/2 છે, આને તમે કરો તો છેદનું પદ ઉપર લઈ જાઓ તો ઘાત ની નિશાની ફરી છે, અને +1 છે ઉપર આવી જશે, તો આવતી 2y - 1 ઘાત. y છેદમાં હતા, અંશમાં લઈ જાઓ તો એની ઘાત ની નિશાની ફરી છે, +1 છે ઉપર ગયા -1. તો અહીંયા જો હવે ચલની ઘાત અહીં 1 છે, પણ અહીંયા કેટલી થઈ ગઈ? -1. -5 સંખ્યા પાછી પૂર્ણમાં આવે નહીં. પૂર્ણ સંખ્યા ખાસ ભાઈ યાદ રાખી કે પૂર્ણ સંખ્યા લખે થાય 0, 1, 2, 3 આમ રીપીટ થતી હોય. 0, 1, 2, 3 માં કે માઇનસ આવે નહીં, માઇનસ વાળી સંખ્યા પૂર્ણમાં હોય નહીં, આ બહુપદી પણ એક ચલ વાળી બહુપદી નથી. આમાં પણ એક ચલ છે, ચલ એક જ છે, પણ એની ઘાત પૂર્ણ સંખ્યા હોતી નથી.
આપેલ બહુપદી પણ એક ચલ વાળી બહુપદી નથી, એક ચલ વાળી બહુપદી નથી. રેડી છે? હવે આમાં જો ચલ કેટલા છે, 1 2 3, ત્રણ અલગ અલગ ચલ છે. અહીંથી ને પૂરું થઈ જાય કે આ એક ચલ વાળી બહુપદી નથી. ઘાત પૂર્ણ સંખ્યા છે, પ્લસ માં છે, આ એક પ્લસ માં છે ને એક પ્લસ માં છે, તો ઘાત જે છે એ પૂર્ણ સંખ્યામાં આવી ગઈ. પણ ચલ એક જ છે અને એક કરતા વધારે ચલ છે. એક કરતા વધારે ચલ હોય તો પહેલી શરત મુજબ એક ચલ વાળી બહુપદી કહી શકાય નહીં. તો આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી નથી. એનું કારણ ચલ કેવા છે, એક કરતા વધારે, એક કરતા વધુ ચલ છે. રેડી સમજાય? ચલો આ જે પ્રશ્ન છે ને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, બરાબર. સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન છે. એમાં એમ કીધું છે ચલ વાળી બહુપદી છે કે નહીં, કેમ ચક નક્કી કર્યું. આપણે બે શરતો ખાસ યાદ રાખવાની, એક જ ચલ હોય તે, અને જે ચલ છે એ ઘાત એવી જોઈએ પૂર્ણ. એક વાર નિરાતે આ બધું જોઈ લો. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ, સહગુણક દર્શાવો. રાઈટ, સહગુણક સેના સેના હોય એ આપણે ગયા વખતે ચર્ચા કરી ગયા. સહગુણક એટલે શું, ચલ એટલે શું. એબીસી ના આલ્ફાબેટ હોય ને ચલ કહેવાય, ચલ ની આગળ રહેલી સંખ્યા ને એનો સહગુણક કહેવાય. એ આપણે ગયા લેક્ચર માં શીખી ગયા. હવે આ ક્વેશ્ચન ને પહેલા જોઈએ. પહેલા આપણે કીધું છે x વર્ગ નો સહગુણક, આપેલ બહુપદી માં x વર્ગ નો સહગુણક અહીં લખવાનો, x નો સહગુણક. હવે ત્રીજું પદ છે નિકા સમગણનું, શું રહેવું છે, x ની 0 ઘાત. ઓ નથી, ઓ x ની 0 ઘાત નો સહગુણક બાજુમાં લખ્યું છે અચળ પદ. એટલે અચળ પદ હોય ને, જેમ કે અહીં 1 છે, 3, 1, 7 અને 1, આ બધા અચળ પદ છે. એ બધા અચળ પદ ને x ની 0 ઘાત નો સહગુણક પણ દર્શાવી શકાય. યાદ રાખવું, પરીક્ષા પૂછાઈ શકે, અગ્રુપ પેપર કાઢે તો આવું પૂછાય કે અચળ પદ શું છે, તો કે x ની 0 ઘાત નો સહગુણક. શું કામ, તો કે 1 ની પાછળ કોઈ ચલ નથી, એનો મતલબ શું થાય, ચલ ની ઘાત કેટલી છે, 0. કોઈ પણ ની 0 ઘાત હોય તો એને 1 દર્શાવાય, અને 1 ને ગુણાકારમાં દર્શાવવાનો હોય નહીં. એટલા માટે એની પાસે કોઈ ચલ ન હોય, અચળ પદ એટલું એલા માટે હોય. અચળ પદ એટલે શું, એની પાછળનો જે ચલ હશે એની ઘાત 0 હશે, એ સમજી લેવાનું. રેડી, તો અચળ પદ અને x ની 0 નો સહગુણક બે એક જ વસ્તુ થઈ, યાદ રાખી લેજો. તો પહેલા પદથી આપણે તો જે પહેલા મેં કીધું છે x ના વર્ગનો સહગુણક, પહેલાનો x નો વર્ગ એટલે પછીનું પદ, એનો સહગુણક અને એની આગળ રહેલી સંખ્યા. સહગુણક લખવો એટલે નિશાની સહિત લખવાનો. અહીંયા x ના વર્ગનો સહગુણક એટલે x ના વર્ગની આગળ કઈ સંખ્યા છે, તો કાંઈ દર્શાવેલી છે નહીં. તો એક કઈ સંખ્યા દર્શાવેલી ન હોય તો શું સમજવાનું, ગુણાકારમાં શું છે, 1. અને 1 ની આગળ કઈ નિશાની છે, પ્લસ, એટલે x ના વર્ગનો સહગુણક શું થાય, પ્લસ 1. તમે એને ખાલી 1 તરીકે પણ દર્શાવી શકો, બરાબર ને. પ્લસ દર્શાવવા જરૂર નથી, પણ માઇનસ પર જે દર્શાવવા પડે. ચલો હવે x નો સહગુણક, x નો સહગુણક તો x ની આગળ પણ કોઈ સંખ્યા દર્શાવેલી છે નહીં, એટલે 1, અને નિશાની છે પ્લસ, એટલે પ્લસ 1. x ની 0 ઘાત નો સહગુણક, તો x ની 0 ઘાત કે અહીં અચળ પદ ની પાછળ, એટલે અચળ પદ કેટલા છે, 1 પણ પ્લસ. સમજાય છે? બીજું x ના વર્ગ નો સહગુણક, અહીંયા x ના વર્ગ ની સંખ્યા છે 2, અને એ પણ કેવા છે, પ્લસ. તો x ના વર્ગ નો સહગુણક અહીંયા આવશે પ્લસ 2. x નો સહગુણક, x ની આગળ અહીંયા કઈ સંખ્યા દર્શાવેલી નથી, અને નિશાની પણ દર્શાવેલી નથી. તો નિશાની ના હોય તો કઈ નિશાની સમજવાની, પ્લસ, અને સંખ્યા ના હોય તો 1. તો x નો સહગુણક થશે પ્લસ 1. અચળ પદ અથવા x ના 0 નો સહગુણક કેટલો છે, 3, નીચે ઓ માઇનસ, તો x ની 0 ઘાત એટલે કે અચળ પદ થશે માઇનસ 3. ત્રીજું, x ના વર્ગ નો સહગુણક, x ના વર્ગ ની આગળ આ સંખ્યા પાઈ ના છેદમાં 3, તો પાઈ પણ એક સંખ્યા છે, બરાબર. તો એને એમ નો સમજ કે સાહેબ એ ચલ છે કે સહગુણક છે, તો પાઈ પણ એક સંખ્યા છે, તો એને x ના વર્ગ નો સહગુણક જ કહેવાય. x ના વર્ગ નો સહગુણક કેટલો છે, પાઈ ના છેદમાં 3, ની પ્લસ છે એટલે પ્લસ પાઈ ના છેદમાં 3. x ના વર્ગ નો સહગુણક, x નો સહગુણક માઇનસ 3, x નો સહગુણક માઇનસ 3, અને અચળ પદ એટલે કે x ના 0 નો સહગુણક પ્લસ 1. રેડી, ચોથું, x ના વર્ગ નો સહગુણક, x ના વર્ગ નો સહગુણક કેટલો છે, 7 ના છેદમાં 2, અને એ પ્લસ છે, તો x ના વર્ગ નો સહગુણક 7 ના છેદમાં 2. રેડી, પછી x નો સહગુણક,
x નો સહગુણક કેટલો છે વર્ગમૂળમાં 3 રૂટ 3 ની પ્લસ છે એટલે x નો સહગુણક પેદા છે વર્ગમૂળમાં 3 અને અચળ મૂકેલું છે 7 એના છેલ્લે x ના વર્ગનો સહગુણક તો x ના વર્ગની આપણે કઈ સંખ્યા દર્શાવી નથી એટલે કઈ હોય 1 નિશાની કેવી છે માઈનસ એટલે માઈનસ 1 x નો સહગુણક કેટલો છે માઈનસ 2 અને અચળ પદ કેટલું છે માઈનસ તો આ થઈ ગઈ સહગુણકની વાત બરાબર એકવાર જોઈ લ્યો પછી આપણે આગળ વધીએ ચલો એના પછીનું બહુપદીનું મૂલ્ય અને બહુપદીનું શૂન્ય હવે જો એ પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં આપણે ગયા લેક્ચરમાં આપણે એ પણ શીખી ગયા કે બહુપદીની ઘાત કેવી રીતે દર્શાવાય બહુપદીની ઘાત પૂછે તો કઈ ઘાતનું મહત્વ છે કઈ ઘાતને તમારે જોવાની છે પહેલી વસ્તુ એ બરાબર ને બીજી વસ્તુ એક દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી અને સુરેખ બહુપદી વિશે પણ આપણે માહિતી મેળવી ગયા બરાબર તો એ બધી વસ્તુ મગજમાં રાખજો અહીં આપણે કીધું છે બહુપદીનું મૂલ્ય અને બહુપદીનું શૂન્ય મૂલ્ય એટલે શું અને શૂન્ય એટલે શું આપણે આજે સમજવાનું છે બરાબર હવે જેમ કે મેં એક બહુપદી લખેલી છે p(x) બરાબર x નો વર્ગ પ્લસ 2x પ્લસ 3 હવે સર આ p(x) એટલે શું તો p(x) છે ને બહુપદીનો સંકેત છે બહુપદીને p(x) વડે દર્શાવે જો x ચલ વાળી બહુપદી હોય તો p(x) y ચલ વાળી બહુપદી હોય તો p(y) તરીકે દર્શાવે રેડી આ x ચલ વાળી બહુપદી છે તો એને આપણે લખ્યું p(x) હવે આ બહુપદીમાં હું x બરાબર 2 લઈને કિંમત મેળવું કેટલી મળે છે કે x બરાબર હું શું લઈશ x બરાબર 2 x બરાબર 2 2 લીધા તો આ બહુપદીમાં x જ્યાં દેખાય ત્યાં કેટલી કિંમત મૂકવાની 2 તો p(x) ની જગ્યાએ 2 બરાબર x દેખાય છે ત્યાં લખવાના બે બાકીની બધું એમ વર્ગ છે તો વર્ગ એમ પ્લસ આ બે એમ આ બે વચ્ચે ગુણાકારમાં છે x ની જગ્યાએ મૂકવાના 2 x ની જગ્યાએ શું મૂકવાના છે 2 આ બે સંખ્યા ચલ અને સંખ્યા ગુણાકારમાં છે તો ગુણાકાર દર્શાવવા માટે કૌંસ રાખો ને એટલે 22 થઈ જશે બરાબર ગુણુને ગુણાકાર થયેલી સંખ્યા દર્શાવી તો એની ઉપર તે કૌંસ રાખાય પ્લસ 3 એમ શું કહ્યું તો કે x બરાબર 2 આગળ મારે કિંમત મેળવવી છે બહુપદીની મૂલ્ય મેળવવું છે તો x ક્યાં દેખાય છે એટલે આ મૂકા 2 હવે આનું સાચું બકવાનું p(2) 2 નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 2 ગુણ્યા 2 4 પ્લસ 3 જોજી 4 ને 4 8 8 ને 3 11 તો આ શું મળ્યું આપણને તો કે આપેલ બહુપદીનું 2 આગળ મૂલ્ય સેના આગળ 2 આગળ x બરાબર 2 આગળ આ બહુપદીનું મૂલ્ય કેટલું મળ્યું આપણને 11 તો આને બહુપદીનું મૂલ્ય કહેવાય કે બહુપદીમાં કોઈ એક સંખ્યા આગળ કોઈ એક સંખ્યાને જેની જગ્યાએ મૂકવાના અને એની જે કિંમત આવે એને કહેવાય બહુપદીનું મૂલ્ય રેડી સમજાય હજી એક આપણે જોઈ લઈએ હવે બહુપદીનો શૂન્ય છે ને શૂન્ય મૂલ્યની સાથે સંપર્કમાં છે કે મૂલ્ય જે રીતે મળશે એ રીતે શૂન્ય મળે જેમ કે હું એક બહુપદી લખું p(x) બરાબર p(x) બરાબર 2x નો વર્ગ 4 આમ છે 2x નો વર્ગ પ્લસ 6x પ્લસ 4 હવે આની અંદર હું x બરાબર x બરાબર મેં લીધા 2 2 ને માઇનસ ઓ લઈ લીધા x બરાબર માઇનસ ઓ લીધા રાઈટ હવે x ની જે આપણે કિંમત મૂકીએ p ઓફ x ની જે શું મૂકશું માઇનસ 1 તો 2 mm x ની જગ્યાએ માઇનસ 1 નો વર્ગ પ્લસ 6 mm x ની જગ્યાએ માઇનસ 1 પ્લસ 4 હવે સાદું બાપવાનું ચલો 1 નો વર્ગ પહેલા તો વર્ગ હોય વર્ગ બતાવવાનો 1 નો વર્ગ 1 થાય અને બીજી વસ્તુ બેકી ઘાત છે તો માઇનસ નીકળી જાય યાદ રાખો માઇનસ ઘાત એ પ્લસ માઇનસ નીકળી જાય બેકી ઘાત કોઈ પણ સંખ્યાની બેકી ઘાત બેકી ઘાત એટલે 2 4 6 8 હોય તો એના માઇનસ જો હોય નિશાની ના હોય તો એ નીકળી જાય 1 નો વર્ગ 1 બેકી ઘાત છે માઇનસ કેન્સલ આ બે વચ્ચે ગુણાકાર છે તો 6 ગુણ્યા 1 એટલે 6 સંખ્યાનો ગુણાકાર થાય ત્યારે નિશાનીનો ગુણાકાર કરવાનો પ્લસ માઇનસ કેટલા થઈ જાય માઇનસ પ્લસ 4 હવે આ બેનો ગુણાકાર 2 કા 2 માઇનસ 6 પ્લસ 4 ચલો
6 માંથી 2 જાય એટલે આવશે 4 મોટા પદની નિશાની માઈનસ સરવાળા બાદબાકીની નિશાની મોટા પદની ગુણાકાર હોય ભાગાકાર હોય ત્યારે નિશાનીનો ગુણાકાર યાદ રાખો મગજમાં ફિટ કારણ કે ભૂલ એમાં જ થાય છે સમજાય છે મગજમાં એક ફિટ જ હોવું જોઈએ કે સરવાળા બાદબાકીનું કરું ને ત્યારે મારી નિશાનીને જોઈએ લેવાની કે મોટા પદની કઈ નિશાની છે જવાબમાં આવે અહીં 6 મોટા છે તો 6 ની આગળ કઈ નિશાની માઈનસ તો જવાબમાં માઈનસ આવશે પ્લસ 4 એમ ને माइनस चार प्लस चार माइनस प्लस माइनस तो के बाद बाकी था चार में तो चार जाए तो जीरो आपन ने यहाँ p ऑफ माइनस कर दिया मेरा जीरो और जो आस क्यों जीरो तो के आपके बहुपदी में x बराबर माइनस से कागर की कीमत थी बराबर ना x बराबर माइनस से कागर की कीमत थी ये भी अपन ने जीरो हमें बहुपदी में सुनिया मत चलो पहले કે બહુપદી નું મૂલ્ય ને શું તો કે કોઈ પણ એક કિંમત આગળ બહુપદી ની કોઈ પણ એક કિંમત એટલે x બરાબર અહીં આપણે 2 લીધા હતા તો x બરાબર 2 આગળ આપેલ બહુપદી ની જે કિંમત છે એને કહેવાય બહુપદી નું મૂલ્ય તો કોઈ પણ એક સંખ્યા આગળ આપેલ બહુપદી ની કિંમત એને એમ કહેવાય મૂલ્ય પણ જો કોઈ એક સંખ્યા એવી હોય કે જેને બહુપદી માં મૂકવામાં આવે બહુપદી ની ચલની કિંમત તરીકે મૂકવામાં આવે અને બહુપદી ની કિંમત 0 થઈ જાય થઈ જાય બહુપદી ની કિંમત 0 થઈ જાય તો આપેલ બહુપદી માં જે કિંમત મૂકવામાં આવેલ છે આપણે એ કઈ કિંમત લખી હતી માઈનસ એ ફરી એકવાર જે બહુપદી માં કોઈ એવી કિંમત મૂકવામાં આવે કે જેથી બહુપદી ની કિંમત 0 થઈ જાય તો જે સંખ્યા મૂકવામાં આવેલી છે એ સંખ્યાને બહુપદી નું શૂન્ય કહેવાય શૂન્ય નો મતલબ થાય ઉકેલ બીજ એવા થાય આપણે એમ કહેતા કે આપેલ બહુપદી નું ઉકેલ મેળવો ઉકેલ એટલે શું યા x બરાબર માઈનસ a સમજાય કે મૂલ્ય અને શૂન્ય બે એકબીજાના કોમનમાં છે એકબીજા એટલે જોડાયેલા છે શૂન્ય એટલે શું તો કે બહુપદીમાં એવી એક સંખ્યા મૂકીએ કે જેથી બહુપદીની કિંમત 0 થઈ જાય તો જે સંખ્યા મૂકેલી છે ને જો 0 ને બહુપદીનો શૂન્ય ના કહેવાય બહુપદીનો શૂન્ય કેવું તો કે જે સંખ્યા આપણે મૂકવાથી 0 હોય એ સંખ્યાને બહુપદીનું શૂન્ય કહેવાય બેઠો મગજમાં રેડી શૂન્યને ખાસ સમજો કારણ કે આ તમારે આગલા ધોરણમાં આવશે નવમા ધોરણમાં આવશે ખૂબ એટલે ખૂબ અગત્યનું છે શૂન્ય શૂન્ય એટલે ઉકેલ બરાબર એકવાર જોઈ લો ચલો આપણી પાસે પ્રશ્ન છે માઈનસ બે અને બે બહુપદીનું શૂન્ય છે કે નહીં તે ચકાસો આપેલ આપણે શું કહ્યું કે બહુપદીનું મૂલ્ય અને બહુપદીનું શૂન્ય મૂલ્ય અને શૂન્યમાં શું ફેર છે કે શૂન્ય એટલે શું તો કે આપણે બહુપદીમાં એવી સંખ્યા મૂકવાથી બહુપદીનો જવાબ 0 આવી જતો હોય તો એ કિંમતને જે આપણે મૂકેલી છે તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય તો આપણે એ નક્કી કરવાનું એટલે શું તો કે આપણે પહેલા x બરાબર માઈનસ 2 મૂકશું પછી x બરાબર 2 મૂકશું જેમાં બહુપદીનો જવાબ 0 આવે તે શૂન્ય અને જેમાં બહુપદીનો જવાબ 0 ન આવે તે શૂન્ય નથી બસ એ પર કે તો આપણે સૌથી પહેલા આપણે 2 મૂકી બહુપદીમાં x ની જગ્યાએ મૂકશું 2 તો પહેલા આપણે x બરાબર 2 લઈએ તો x બરાબર 2 લઈએ x ની જગ્યાએ મૂકવાના 2 x ની જગ્યાએ 2 બરાબર 3 x ની જગ્યાએ 2 વર્ગ એમ એમ પ્લસ 4 ગુણાકાર છે એટલે કૌંસ રાખવાનું x ની જગ્યાએ મૂકવાના 2 માઈનસ 4 બધું એમ એ હવે પહેલા વર્ગ થાય પછી ગુણાકાર 2 નો વર્ગ તો 2 નો વર્ગ એટલે 2 નો 2 વર્ગ ના 2 ગુણ્યા 2 એટલે થાય 4 પ્લસ આ 2 નો ગુણાકાર છે 4 2 8 માઈનસ 4 નિશાન ગુણાકાર કરો એટલે નિશાન ભલે પ્લસ એટલે ચેક કરી લેવાના 4 પ્લસ છે 2 ની નિશાની ખાલી હોય એટલે પ્લસ 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 આવે ટેવ રાખી એટલે ભૂલ ના પડે આ 2 નો ગુણાકાર 3 ગુણ્યા 4 3 6 12 સરસ પ્લસ 8 ક્યારે છે માઈનસ 4 હવે 12 ને 8 20 20 માંથી 4 જશે કેટલા આવશે 16 તો p ઓફ 2 એટલે કે બહુપદીની x બરાબર 2 આગળ કિંમત કેટલી આવી 16 0 આવ્યા નહીં તો આ શૂન્ય કહેવાય નહીં જવાબ શું આવો છે એટલે 0 x બરાબર માઈનસ તો મૂકી દઈએ કદાચ આવી ગયો હવે x બરાબર આપણે કેટલા લેશું માઈનસ 2 તો p of minus 2 3 એમ એમ કૌંસમાં x ની જગ્યાએ મૂકવાના માઈનસ 2 વર્ગ એમ એમ પ્લસ
4 x ની જગ્યાએ -2 -4 એમ રેડી જ્યાં x દેખાય છે -2 મૂકવાના બાકી બધી વસ્તુ એમ જો હવે અન સરુ આપે તો પહેલા વર્ગ કરવાનો 2 નો વર્ગ 4 અને મે તમને કીધું એમ 2 કી ઘાત હોય તો માઈનસ વાળી સંખ્યાની 2 કી ઘાત હોય તો માઈનસ નીકળી જાય એકી ઘાત હોય તો એક જો 3 હોય તો માઈનસ રહે 5 હોય તો માઈનસ રહે તો 2 કી ઘાત હોય તો માઈનસ નીકળી જાય આ બે નો ગુણાકાર 4 2 4 2 8 સંખ્યાનો ગુણાકાર થાય કે નિશાનીનો પણ ગુણાકાર કરવો પ્લસ માઈનસ કરી જશે માઈનસ આ માઈનસ 4 એમ રેડી ચલો હવે આ બે નો ગુણાકાર 3 6 12 માઈનસ 8 એમ માઈનસ 4 ચલો 12 માંથી 8 જશે એટલે આવશે 4 મોટા પર નિશાની મોટું પર કોણ છે 12 કઈ નિશાની છે સેબે કે નથી એક એનો એટલે બે હોય પ્લસ હોય માઈનસ પ્લસ 4 છેલે સુવિધા માઈનસ 4 ફરીથી આ બે ની બાદબાકી કરો એનો જવાબ લખો ત્યારે જે બે ની બાદબાકી કરેલી છે તે બે સંખ્યામાં મોટી સંખ્યાની જે નિશાની હોય ને જવાબમાં આવે પ્લસ 4 માઈનસ 4 0 થઈએ પ્લસ માઈનસ માઈનસ બાદબાકી 0 તો અહીંયા આપણે જે જોતું હતું એ મળી ગયું શું કે સાહેબ જવાબ જોડો આવી ગયો બહુપદીમાં x બરાબર માઈનસ 2 મૂકતા તો આપણે બહુપદીનો જવાબ 0 આવી ગયો તો x બરાબર માઈનસ 2 છે એટલે આપેલ બહુપદીનું શૂન્ય છે પણ x બરાબર 2 એટલે આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય નહીં તો નીચે વાક્ય લખું કે x બરાબર માઈનસ 2 એ p ઓફ x નું શૂન્ય છે રેડી જ્યારે x બરાબર 2 એ p ઓફ x નું શૂન્ય નથી રેડી શૂન્ય ક્યારે થાય તો કે જો કોઈ x બરાબર કિંમત મૂકીને જવાબ 0 આવી જતો હોય તો એનું શૂન્ય કહેવાય જવાબ 0 નથી આવતો તો એનું શૂન્ય કહેવાય નહીં કિંમત મૂકવામાં ખાસ વસ્તુ જે જગ્યાએ કિંમત મૂકો તેમ વર્ગ હોય તો વર્ગ એમ બે ગુણાકાર હોય તો ગુણાકાર એમ બે ગુણાકારમાં દર્શાવો ત્યારે કૌંસ રાખો ફરજિયાત બીજી વસ્તુ સંખ્યાનો ગુણાકાર થાય ત્યારે નિશાનીનો ગુણાકાર થાય સરવાળા બાદબાકી થાય ત્યારે સરવાળા બાદબાકીમાં નિશાની હંમેશા મોટા પદની મૂકવી બરાબર ચલો એકવાર જોઈ લો અને અત્યારે આપણે જોઈએ તો કે આપણે બહુપદીના શૂન્ય અને મૂલ્ય વિશે બધી માહિતી મેળવી ગયા બહુપદીની ઘાત વિશે માહિતી મળી ગઈ રેડી તો આપણે બહુપદીની મોસ્ટ ઓફ જે પાયાની વસ્તુ છે ને આપણે બધી શીખી શૂન્ય બહુપદીની કિંમત રેડી આગળ જ્યારે આપણે શું કહેવાય કે એક સ્ટેપ આગળ આપણે શીખીશું બરાબર ઓકે જોઈ લઈએ